आत्मीय जनों, दिवाड़ी माने श्रद्धांजलि आपता आपता मां आ शब्द ने गोखवा रटवा हृदय में उतारवा आव्या छे। आज नो विषय छे मानवता नो अरीसो मां। एक शब्द छे मानवता, मां न व अने ता, आ एक शब्द ना चार अक्षर छूटा करिए ने एमा पण मानो अर्थ निकले छे। मानवता नो मां एटले मातृवात्सल्य नो दरियो एटले मां, मानवता नो न एटले नम्रता नी नदी एटले मां, मानवता नो व एटले वसंत नो उपवन एटले मां, अने मानवता नो ता एटले तारणहार तीर्थ एटले मां। केवी होय मम्मी खबर छे? बहु फरक आजनी मम्मी मां ने पहेलानी मम्मी मां। आ दिवाळी बा जेवू वात्सल्य आजना गूगल सर्च मम्मीओ कदाच नहीं करी शके। अघरू छे बाप। पहेलानी माता पांच बाळको ने साचवी लेता, આજની મમ્મી એક બાળક માટે પણ 3 વર્ષનો પ્લાન કરે છે બાપ। બહુ અઘરું છે માં બનવું। આજની મમ્મી કદાચ દીકરો દૂધ ન પીએ ને તો પ્રોટીનેક્સ અથવા બૂસ્ટ ઓફ માય એનર્જી આપીને તરત જ એને દૂધ પીતો કરી દે છે। સમય નથી ને બાળક પાસે પણ નહીં અને મમ્મી પાસે પણ નહીં। પહેલાની મમ્મી એક રોટલીના 7 ટુકડા કરે, ગ્લાસમાં દૂધ લઈ થાળીમાં રોટલીના 7 ટુકડા કરી, દીકરો ઘર મોટું ને પહેલા ક્યાંક છુપાયો હોય તો ત્યાં જાય મમ્મી અને તરત કે વાર્તા રે વાર્તા બાબુ ઢોર ચારતા એક છોકરો રિસાયો મારો લાલો, એમ કહીને પૂરી એક કવિતા કહી એક ટુકડો ખવડાવે, બીજો ટુકડો નહીં ખાઉં કહીને મેળી પર જતો રે। માં ત્યાં પણ ફોલો કરે, જાય મેળી ચડે, હાથમાં ગ્લાસ અને રોટલીની થાળી। મેં એક બિલાડી પાડી તે રંગે બહુ રૂપાળી, એના દિલ પર દાગ મારો લાલો મારા ઘરનો વાઘ છે કહીને બીજો ટુકડો ખવડાવે। પોણો કલાક બગાડે એક રોટલીના 7 ટુકડા ખવડાવવા, 3 કવિતા 4 વાર્તા કરતા કરતા પોણો કલાક બગાડી એક રોટલી ખવડાવે, દીકરાને ઓડકાર આવે કે ન આવે, માને ઓડકાર આવી જાય મારા લાલાએ એક રોટલી ખાઈ લીધી છે બાપ। આ માં કવિ બોટાદ કરે ઘણી બધી પંક્તિઓ લખી છે, ઘણી બધી વાતો એકમાત્ર જન્નીની જોડમાં લખી છે। કેટલી વાર સાંભળ્યો છે જન્નીની જોડ આપણે, પણ મુદ્દા સુધી નથી પહોંચતા। પહેલો જ અંતરો કે પ્રભુના એ પ્રેમની પૂતળી રે લોલ, ધેટ મીન્સ કવિ કહે છે કે માને કોણે બનાવી? પ્રભુએ બનાવી। કઈ રીતે? જોજો આ જગતમાં જેટલા પોઝિટિવ તત્વો છે ને બધા માડીમાં મળી રહેશે। ધરતીની સહનશીલતા મામા છે, પવનની લહેર મામા છે, ગમે એટલા ત્રાસ આપો પણ એ હસતી જ હશે। એટલે કવિએ વિચાર્યું કે ભગવાને માને બનાવી કેવી રીતે? ખબર છે, પોતાના બનાવેલા બ્રહ્માંડ આગળ ભગવાને હાથ લાંબો કર્યો, માં બનાવી હતી ને એને, ધરતીને કહ્યું મને સહનશીલતા આપ, આકાશને કહ્યું મને વિશાળતા આપ, પવનને કહ્યું મને લહેર આપ, નદીને કહ્યું મને નિર્મળતા આપ, સાગરને કહ્યું મને ગંભીરતા આપ, પર્વતને કહ્યું મને અટલતા આપ, વરસાદને કહ્યું મને ઝરમર મેઘ આપ, તારલાઓને કહ્યું મને ટમકાર આપ, ચંદ્રને કહ્યું મને ચાંદની આપ, સૂરજને કહ્યું મને તેજ આપ, ફૂલોને કહ્યું મને સુગંધ આપ। આ બધા આપ કુદરતના પોઝિટિવ તત્વ ભેગા થયા ત્યારે પ્રભુની પુત્રી સ્વરૂપે માનો જન્મ થયો છે। પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદીરીની જાત રે, જનનીની જોડ જગે નહીં જડે રેલું।